જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આજના પીરિયડમાં આપણે પરિરૂપ પ્રમાણે કહેવાય કયા પ્રશ્નમાં આપણે કયા પાઠમાંથી શું પૂછાવવાનું છે, બરાબર, એ પ્રમાણે પરિરૂપ પ્રમાણે આપણે જોશું. તો પ્રશ્ન એક કે ચિત્રો જુઓ અને કૌંસમાં આપેલા શબ્દો સાથે ઇન, ઓન, અંડર, નિયર આ ચાર ચાર શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો. તો આ પ્રશ્ન એકમાં આપણને પાંચ ચિત્રો છે તે આપેલા હશે અને તે પાસે પાંચ ચિત્રોની નીચે કૌંસમાં બે શબ્દો છે તે આપેલા હશે અને તે ચિત્રના આધારે આપણે તે પ્રશ્નનો જવાબ છે તે લખવાનો છે. તેમાં એક ચિત્રના બે ગુણ રહેશે, એટલે પાંચ ચિત્રો એટલે કે પાંચ પ્રશ્નોના દસ ગુણ, એટલે કે ટૂંકમાં પ્રશ્ન એક છે તે દસ ગુણનો આપવામાં આવશે. ચિત્રોનું આપણે એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો આપણને એક ચિત્ર આપેલું છે કે ટોય અને બેડ. ટૂંકમાં એક રૂમની અંદર બેડ આપેલો છે અને તે બેડની ઉપર ટોય એટલે કે રમકડું, બેડની ઉપર રમકડું છે તે મૂકેલું છે. તો આપણે આ ઇન, ઓન, અંડર અને નિયર આ ચાર ચાર શબ્દોનો ઉપયોગ કરી અને તે ચિત્રના આધારે આપણે એ પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો ટૂંકમાં બેડની ઉપર રમકડું છે, તો એના માટે આપણે આ ચાર ચાર શબ્દોમાંથી કયા શબ્દોનો ઉપયોગ કરી શકાય. તો રમકડું છે તે ક્યાં છે, તો કે બેડની ઉપર છે, તો આપણે ઉપર દર્શાવવાનું છે. તો એટલા માટે આ ચાર ચાર શબ્દોમાંથી ઓન શબ્દ છે તેનો આપણે ઉપયોગ કરીશું, એટલે કે ધ ટોય ઇઝ ઓન ધ બેડ, એટલે કે રમકડું પથારીની ઉપર છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર બે, એ ચિત્રો જોઈ વાક્યો વાંચો અને બહુવચનમાં લખો. ત્યાં પણ આપણને પાંચ ચિત્રો છે તે આપેલા હશે અને દરેક ચિત્રનો એક માર્ક છે તે આપેલો છે, એટલે કે પાંચ ચિત્રોના પાંચ ગુણ, એટલે એ ચિત્રની નીચે આપણને એક વચનમાં એક વાક્ય છે તે આપેલું હશે અને તેની સામેના ચિત્રમાં એ ચિત્રો છે તે એક કરતાં વધારે છે, એટલે કે એને આધારે આપણે એ વાક્ય છે એને બહુ વચનમાં ફેરવવાનું છે. એક્ઝામ્પલ જોઈએ તો ધીસ ઇઝ અ ગ્લાસ, એટલે કે આ ગ્લાસ છે, તેનું આપણે બહુવચન કરવાનું છે. તો કે ધીસનું બહુવચન કરીએ તો ધીસનું બહુવચન થશે ધીજ, ઇજનું બહુવચન થશે આર, અને અહીં આપણે ગ્લાસની આગળ આર્ટિકલ એ આપેલો છે. તો જ્યારે આપણે એક વચનમાંથી બહુવચનમાં જ્યારે વાક્ય ફેરવતા હોઈએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે બહુવચનમાં ક્યારેય કોઈ પણ સ્પેલિંગની આગળ આર્ટિકલ છે તે આવતો હોતો નથી, એટલે અહીંયાથી આર્ટિકલ છે તે રદ થશે. અને ગ્લાસનું બહુવચન ગ્લાસીસ, એટલે કે ગ્લાસની પાછળના બંને ડબલ અક્ષર એટલે કે ડબલ એસ છે તે આપેલા છે, એટલે તેનું બહુવચન છે એની ઈ એસ પ્રત્યય લગાડી અને ગ્લાસીસ છે તે કરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં પ્રશ્ન બે અ એમાં ચિત્રોને આધારે આપણે એક વચન વાક્યના આધારે તેનું બહુવચન છે તે કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્રશ્ન નંબર બે બી, ચિત્રો જોઈ એક્શન વર્ડ લખો, એ પાંચ માર્કનો પ્રશ્ન છે તે આપવામાં આવશે, એટલે તેમની અંદર આપણને કૌંસમાં અલગ અલગ પાંચ સ્પેલિંગો છે તે આપેલા હશે અને તેમની નીચે અલગ અલગ પાંચ ચિત્રો છે તે આપેલા છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ એક્શન કરતો હોય, ઉદાહરણ તરીકે દોડવું, પછી ખાવું, નીચે બેઠેલો વ્યક્તિ હોય, તો એ રીતના એક્શન વર્ડ એટલે ટૂંકમાં ચિત્રો છે તે આપેલા હશે અને એ ચિત્રોને આધારે કૌંસમાંથી એનો યોગ્ય સ્પેલિંગ પસંદ કરી અને તે ચિત્રની નીચે લખવાનો રહેશે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર બે બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન ત્રણ અ, વાદના નામ અંગ્રેજીમાં લખો, તે પાંચ માર્કનો પ્રશ્ન છે તે હશે. તો એમાં આપણને એકથી પાંચ ક્રમમાં અલગ અલગ કોઈ પણ પાંચ વાદના નામ
એ ગુજરાતીની અંદર એ શબ્દો છે તે આપેલા હશે, અને તેની સામે જે જગ્યા આપેલી છે તેમાં એ શબ્દનું આપણે સ્પેલિંગ છે તે લખવાનો રહેશે. એટલે ટૂંકમાં એ પાંચ વારના નામ આપેલા હશે અને તેના પાંચ ગુણ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 3B, એટલે કે શરીરના અવયવોના નામ લખો, એના પાંચ ગુણ છે તે રાખવામાં આવશે. હવે શરીરના અવયવોના નામ એટલે કે એ પ્રશ્નમાં તમને એક વિદ્યાર્થીનું આખું ચિત્ર છે તે આપેલું હશે, અને તેમાં એરાઓ દ્વારા શરીરના કોઈ પણ પાંચ ભાગો છે તે દર્શાવેલા હશે. હવે તે ભાગને અંગ્રેજીમાં શું કહેવાય, તેમનું સ્પેલિંગ છે તે એ ચિત્રની સામે જ્યાં એરો દર્શાવેલો હોય ત્યાં એમનું સ્પેલિંગ છે તે લખવાનો રહેશે. ત્યાર પછી આગળના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4A, કે ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ લખો, પાંચ ગુણ. ત્યાં પણ આપણને પાંચ ચિત્રો છે તે આપેલા હશે, અને તે ચિત્રની સામે એક પ્રશ્ન છે તે પૂછેલો હશે, અને કૌંસની અંદર તેમના જવાબ છે તે આપેલા હશે, એક કરતાં વધારે જવાબ આપેલા હશે. તેમાંથી આપણે ચિત્ર જોઈ એ પ્રશ્નનું વાંચન કરી અને ત્યાર પછી જ કૌંસમાંથી યોગ્ય જવાબ છે તે પસંદ કરવાનો છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે. હવે ચિત્રની અંદર અલગ અલગ બોક્સ છે તે આપેલા છે, અને પ્રશ્ન આપણને પૂછ્યો છે કે વોટ આર ધોઝ, એટલે કે પહેલું શું છે. તો આપણે ચિત્રની અંદર જોશું કે ભાઈ ચિત્રમાં શું આપેલું છે, તો ચિત્રની અંદર આપણને બોક્સ આપેલા છે. તો જવાબમાં આપણે જોશું તો જવાબની અંદર આપણને બે ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે બેગ્સ, એટલે કે દફતર, અને બીજો ઓપ્શન છે બોક્સીસ, એટલે કે બોક્સ. તો ચિત્રની અંદર આપણને બોક્સ આપેલું છે, તો એના આધારે આપણે જવાબ લખશું કે ધોઝ આર બોક્સીસ, એટલે કે પહેલા બોક્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રશ્ન 4B, ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો, એના પણ પાંચ ગુણ રાખવામાં આવશે. એટલે કે ત્યાં અલગ અલગ પાંચ ક્રમોની અંદર પાંચ ચિત્રો છે તે આપેલા હશે, અને તે દરેક ચિત્રની સામે પ્રશ્ન છે તે પૂછેલો હશે, અને એનો જવાબ છે એ ચિત્ર જોઈ અને લખવાનો રહેશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો અહીંયા આપણને ફક્ત બોક્સ આપેલું છે, એ બોક્સની અંદર અલગ અલગ ચિત્રો છે તે આપવામાં આવેલા હશે. આર ધીઝ એલિફન્ટ, એટલે કે આ હાથી છે. તો ચિત્રની અંદર આપણે જોવાનું છે કે ભાઈ જો ચિત્રમાં હાથી હોય તો એનો જવાબ છે તે યસમાં આવે, અને જો ચિત્રમાં એના સિવાય બીજું કોઈ પણ ચિત્ર આપેલું હોય તો એનો જવાબ છે તે નોમાં આવે. તો એ જ પ્રમાણે યસ ધે આર, અને જો ત્યાં હાથી ન હોય તો એની જગ્યાએ નોમાં જવાબ, એટલે કે નો ઇટ ઇઝ નોટ, આ રીતનો એનો જવાબ છે તે આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટોપિકની અંદર આપણે પરીક્ષામાં જે અલગ અલગ પ્રશ્નો પૂછાવાના છે, કેવા પ્રશ્ન 1માં શું આવવાનું છે, પ્રશ્ન 2માં શું આવવાનું છે, તો એને આધારે આપણે આ 8 પાઠને આધારે આ રીતના પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાશે. આગળનું છે તે આપણે આગળના પીરિયડમાં જોશું. જય સ્વામિનારાયણ.